નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? તો રામ રામ, જય માતાજી. નાઇશના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરી. તો કહેવાય ને કે 22 તારીખનો આજે બ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો. કહેવાય ને કે ટાઈમ જ નથી લેતો. અને બાકી આજ છે 26 જાન્યુઆરી, બરાબર. એટલે પહેલાં તો બધા મિત્રોને સ્વતંત્રતા દિવસનો હાર્દિક શુભકામના. અને બાકી જો આજે નવરા થયા, એટલે કહેવાય ને કે આપણે જે નાટક પેલું આખ્યાન કર્યું હતું રામ રાવણનું, એના કહેવાય ને વાઘા આપણે કહેવાય ને મંદિરે લઈ આવ્યા, બરાબર, મંડળમાંથી. એટલે એ મૂકવા જવાના હે અત્યારે. તો એ તમને હજી બા કબાટમાં મૂક્યા, બરાબર. એટલે બાય રખાયને કબાટમાં મૂકી કાઢે, પછી આપણે આવેલા જઈએ મંદિરે મૂકવા. અને વાળીએ કીધું ને જ્યાં નહીં, પણ આજ તો હવે કાંઈ ટાઈમ રહેશે નહીં વાળીએ જવાનો. અને બાકી તો જો આવું બધું, અને તમને પૂછજો કેવો લાગે એ જરાક કોમેન્ટ કરજો. અને બધા મિત્રોને જય શ્રીરામ. અમારે કહેવાય ને કે અમારા સ્કૂલે અહીં ગામમાં પ્રોગ્રામ તો હશે, બરાબર. આજ પણ કહેવાય ને સવારમાં આપણે વિવિધ ગયા હતા કામે, એટલે સવારમાં જોઈને ગયા હતા, બરાબર. અહીંયા કણે આપણે રસ્તામાં ત્યાં સ્કૂલ અહીંયા કણે પછી પ્રોગ્રામ તો હતો, પણ કહેવાય ને અત્યારે ટાઈમ હતો ને એટલે આપણે કાંઈ શૂટ કર્યું નથી. અને હું કહેવાય ને કે અમારા ગામમાં કેટલાય બ્લોગ બનાવે, એટલે એકાદાના ફોનમાં તો આવી ગયા. એટલે જાજભાઈ આપણે એમ ગામમાં ઓછા, બરાબર, શૂટ કરી. બધું હોય ને કાંઈ પર્સન ત્યારે ઓછા શૂટ કરે, બાકી બધાનું ન મજા આવે. પછી કાંઈ ક્યારે બા કાઢ્યા, બરાબર. વાંકા નહીં હવે આવેલા જઈ કહેવાય ને મૂકવા. કાઢીને મૂકી ગયા, મૂકી આવી મૂકી આવી. બાકી વિડીયો એન્જોય કરો. જો અહીંયા કણે કહી શકો શૂટ કરે એવું તો બ્લોગ બનાવશો, નકર કહેવાય ને બ્લોગ અહીંયા કણે બનશે નહીં, કહેવાય ટૂંકમાં મૂકવો નહીં. હાલો જોયા કરવાનો, વિડીયો એન્જોય કરવાનો. ગમે લાઈક છે ને, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી વાળજો. મિત્રો કહેવાય ને કે પોતી ગયા આપણે રૂમમાં, બરોબર.